ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભાવિની. તો નજર કરી આજના મુખ્ય સમાચાર પર. રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના અમરાપુર ગામની ગ્રામ પંચાયતના ભૂગર્ભ ગટરના કામમાં 4,53,000ના ભ્રષ્ટાચારનું કૌભાંડ બહાર આવ્યું. વિછીયા તાલુકાના અમરાપુરની ગ્રામ પંચાયત દ્વારા ભૂગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચાર હોવાનું હેમુબેન ગડધરા દ્વારા વિછીયા તાલુકાના પંચાયતમાં અરજી કરતા ભૂગર્ભ ગટર યોગ્ય તપાસ કરવા વિછીયા તાલુકાના પંચાયત અમય આરસી કંસારા સાહેબ દ્વારા સ્થળ ઉપર તપાસ દરમિયાન ગ્રામ પંચાયતના સરપંચ શ્યામજીભાઈ વાસાણી, ઉપસરપંચ વજુભાઈ ગડધરા, અમરાભાઈ રબારી અને અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા અને ભૂગર્ભ ગટરની ઊંડાઈ માપતા વર્ક ઓર્ડર મુજબ કામ કરવામાં આવ્યું નથી. ભૂગર્ભ ગટરનું કુડિયું જમીન ઉપર રાખવામાં આવી છે. લંબાઈની જો વાત કરવામાં આવે તો વર્ક ઓર્ડર મુજબ લંબાઈ નથી. આટલી ત્યારબાદ આર સી કંસારા સાહેબ દ્વારા ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ પાસે ભૂગર્ભ ગટરનો વર્ક ઓર્ડર માંગવામાં આવ્યો હતો ત્યારે સરપંચને જવાબ હતો કે અમારી પાસે વર્ક ઓર્ડર નથી તેવું જણાવ્યું હતું. કેમેરામેન દીપક ત્રિવેદી સાથે દેવરાજ મકવાણા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, વિછીયા. સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના કોડીવાસ વણકરવાસ વિસ્તારમાં ગટર, પાણી અને રસ્તાની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વિસ્તાર કોડીવાસ વણકરવાસમાં ગટર, પાણી અને રસ્તાની સમસ્યા હોવાથી લોકો હેરાન પરેશાન બન્યા છે. તેમજ લખતરના મેઇન દરવાજા પાસે જ લખતરનો કોડીવાસ અને આગળ વણકરવાસ આવેલો છે. આ વિસ્તારમાં પીવાના પાણી, રસ્તાઓ અને ગટર વ્યવસ્થા ના હોવાથી ભારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યારે ગટર લાઇનમાં જ પાણીનો વાલ્વ હોવાથી ગટરનું અને નળનું પાણી ભેગું થઈ જતું હોવાના કારણે ના છૂટકે એ પાણી પીવું પડતું હોવાથી માંદગીના ખાટલા ઘરે ઘરે ખૂટતા નથી અને તેમના દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા ધ્યાન ના દેવાતા લોકો ત્રાહિમામ પોકારી મજબૂરીથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. અમે 40 વર્ષથી અહીંયા રહી છું, વર્ષોના 40 વર્ષથી આવીને આવી અત્યારે શિયાળો છે, શિયાળામાં આવી પરિસ્થિતિ છે તો અમારે ચોમાસામાં કેવી પરિસ્થિતિ છે. ચોમાસામાં અમારા કોઈ બેડા લઈને અમારે કાયમ માટે બાપાને કુવાનું પાણી તલાય ભરવા જાય છે પીવાનું, તો કેટલાય બહેરાઓ લેડીસો કેટલાય આયકને બેડા લઈને પડી જાય છે. અને કોઈ દિવસ કોઈ કેટલાય તાલુકામાં ગાંધીનગર છે કે અમે કેટલાય અરજી બધું કેટલું કરીને દીધું પણ કોઈ કઈ સામું જોતું નથી. કલ્પેશ વાઢેર, કેટીવી ન્યૂઝ ગુજરાતી, સુરેન્દ્રનગર. અમરેલી જિલ્લામાં ધારી બગસરા ખાંભા 94 વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્ય જેવી કાકડિયાએ નર્મદેશ્વર મંદિર ખાતે દર્શન કરી વિજય સરઘસ દ્વારા લોકોની મુલાકાત કરી. અમરેલી જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ધારી બગસરા ખાંભા 94 બેઠકમાં ચૂંટણી લડીને ઝળહળતો વિજય મેળવ્યા બાદ ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા ધારી ખાતે વેકરિયાપરા વિસ્તારમાં આવેલ નર્મદેશ્વર મંદિર ખાતે દર્શન કરીને ડીજે તેમજ ઢોલ નગારાની સાથે વિજય સરઘસમાં જોડાયા હતા. આ સરઘસમાં કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓથી લઈને વિશાળ ટેકેદારો મોટી સંખ્યામાં જોડાઈને નવા ધારાસભ્યના વિજયને વધાવવા માટે સરઘસમાં જોડાયા હતા. કાર્યકરોએ ફટાકડા ફોડીને કોંગ્રેસના ઉમેદવાર જેવી કાકડિયાના વિજયને વધાવ્યો હતો. આ વિજય સરઘસ ઉધાનશાહ પીરની દરગાહ ખાતે પહોંચ્યું હતું ત્યારે કોમી એકતાના પ્રતિક સમાન ઉધાનશાહ પીરની દરગાહ ખાતે જેવી કાકડિયાએ આસ્થાભેર શીશ નમાવાની માનતા પૂર્ણ કરી હતી. યોગીજી ચોક ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા તેમને ફૂલહાર કરીને અભિનંદન પાઠવ્યા હતા. ધારાસભ્ય થતાની સાથે જ જેવી કાકડિયાએ સૌ મતદારોનો આભાર માનીને દરેક સમાજના કામકાજ અને પાયાની પ્રાથમિક સુવિધાઓ વધારવાની ખાતરી આપેલ હતી. વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાઈ ગયા પછી મારી ઘણી ફરજ આવે છે. મારા વિસ્તારમાં ખેડૂતોને અત્યારે પોષણક્ષમ ભાવ મળતા નથી, અથવા ગરીબોને કોઈ રોજીરોટી મળતી નથી, તેના માટે તમામ પ્રયત્નો કરી આ વિસ્તારમાં ચૂંટાયેલો છું ત્યારે ખૂબ બધા માટે મહેનત કરી અને લોકોએ જે અમારે દિલથી મત આપ્યા છે તે બદલ ખૂબ ખૂબ આભાર. આરોગ્ય માટે શું રહેશે? આરોગ્ય માટે પૂરતી સુવિધા જો સરકારશ્રી તરફથી નહીં કરે તો અમે ટ્રસ્ટ બનાવીને પણ પૂરતી સુવિધા વિસ્તારને અમે આરોગ્ય માટે આપીશું. અશોક મણવર, કેટીવી ન્યૂઝ ગુજરાતી, અમરેલી. હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ. ચપટી ભરી મીઠું બદલી શકે છે આપની રસોઈનો સ્વાદ. શું આપની ચપટીમાં છે એ જાદુ? તો હું તૃપ્તિ પટેલ આવી રહી છું અવનવી વાનગીઓ સાથે આપના ઘરે આપનો સ્વાદ. તો જોવાનું ભૂલશો નહીં.
કેટીવી ન્યૂઝ ગુજરાતી ઉપર માત્ર ટૂંક સમયમાં આપની ઘરે આપનો સ્વાદ. સોમનાથ વિધાનસભાના મત વિસ્તારની બેઠક પર કાયમી ધોરણે ઐતિહાસિક પરિણામો આવતા રહ્યા છે. તે પછી નગરપાલિકા હોય, તાલુકા પંચાયત કે વિધાનસભા હોય, આ વિધાનસભામાં પણ ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યમંત્રી જશાભાઈ બારડને જંગી લીટથી પરાજય આપી ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ચુડાસમાએ ઇતિહાસ સર્જ્યો છે. આજરોજ તેમના માદરે વતન ચોરવાડ ગામે ભવ્ય વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ચોરવાડ તેમજ આસપાસના લાખોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યો હતો અને ફટાકડાની આતશબાજી, ડીજેના તાલે ઢોર નગારા, અબિલ ગુલાલની છોડો વચ્ચે યુવાનો અને ભાઈ બહેનો તથા વિજય સરઘસ ના સાક્ષી બન્યા હતા. એવું કહે છે, જાયન કિલર કહે છે, એવું મેં મીડિયામાં કંઈક વાંચ્યું છે, પ્રેસમાં. પણ 20-25 વર્ષથી જે સિટીની જે પરિસ્થિતિ, વેરાવ સિટી એની ખરાબ પરિસ્થિતિ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, તમામ વસ્તુની પરિસ્થિતિ, 6-8 દિવસે પાણી મળે. ગ્રામ્ય વિસ્તારમાં તો રોડ રસ્તા તમને ખ્યાલ ન પડે કે તમે ગામમાં જાઓ છો કે વેકરો, કે અમારી ભાષામાં, દેશી ભાષામાં જે નદીનો વેકરો હોય ને, વેકરો કે આપણે ખબર ન પડે કે રસ્તો છે કે વેકરો. અને આવી પરિસ્થિતિમાં લોકોને કોઈ સુવિધા નહીં, ખાલી સામેવાળા ઉમેદવારે 25 વર્ષથી પોતાના પૈસાના પાવર ઉપર જીતા છે અને પ્રજા કંટાળી ગઈ હતી. પ્રજા એક નવા યુવાન, અનુભવી નવા યુવાન જતા હતા અને પ્રજા મારી રાહ જોતી હતી. ચેતન માવડિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, ગીર સોમનાથ. મોરબીની સરકારી સ્કૂલના શિક્ષક અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ વિજય સરડવાએ રાજકારણમાં જવા માટે નોકરી મૂકી હતી. મોરબીની સરકારી સ્કૂલના શિક્ષક અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ વિજય સરડવાએ રાજકારણમાં જવા માટે નોકરી મૂકી હતી. 31 જાન્યુઆરી 2017 રોજ તેઓએ દ્રઢ સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી મોરબીમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય નહીં ચૂંટાય ત્યાં સુધી અનાજ નહીં જમે અને 11 મહિના સુધી અનાજ જમ્યા વગર માત્ર ફ્રૂટ પર જીવીને કોંગ્રેસ પક્ષના બ્રિજેશ મેરજાને જીતાડવા માટે મહેનત કરી હતી. આજે મોરબીના 32 વર્ષ પછી મોટા ભેલાના વતની અને વિજય સરડવાના કૌટુંબિક દાદા એવા સ્વપૂર્વ એમએલએ જીવરાજભાઈ થોબણ સરડવા પછી માળિયાના ચમન પરના બ્રિજેશ મિરજાએ ડિસેમ્બર 2017 ચૂંટણીમાં કોંગ્રેસના એમએલએ બન્યા છે. આ 11 મહિનાના ઉપવાસ પછી બ્રિજેશ મિરજાના હસ્તે વિજય સરડવાના ઘરે પારણા કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિજય સરડવાના પરિવાર સહિત શિક્ષક સંઘ પરિવાર, કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. પાર્થ પટેલ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, મોરબી. અમરેલી જિલ્લાના દામનગરના પુરખિયા હનુમાન દાદાના મંદિરમાં સુદર્શન નેત્રાલય દ્વારા ફ્રી નિદાન નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવ્યા. અમરેલી જિલ્લાના દામનગરના ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા સંપૂર્ણ ફ્રી આંખની તપાસ તેમજ મોતિયાના ઓપરેશનની નેત્રમણી આરોપણ 300 ઉપરાંત દર્દીઓની તપાસ અને 70થી વધુ દર્દીઓની નામાંકિત ડોક્ટરો દ્વારા સંપૂર્ણ ઓપરેશન મફત નેત્રમણી આરોપણ સાથે ઓપરેશન કરી આપવામાં આવેલ હોવાનું નટવરલાલ ભાટિયાએ જણાવ્યું હતું. અશોક મણવર, KTV ન્યૂઝ ગુજરાતી, અમરેલી. તો દર્શક મિત્રો, સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ www.ktvnewsgujarati.in પર જોઈ શકો છો. યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી શકો છો KTV ન્યૂઝ ગુજરાતી. ઇન્સ્ટા અને ફેસબુક પર ભી ફોલો કરી શકો છો. વિગતવાર સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.